દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ સામે આવી રહ્યું છે. પારિવારિક સાડુભાઈએ બીજા સાડુભાઈને જાહેરમાં કુહાડીના ઘા ઝીકી માર્યાની ઘટના સામે આવી છે. ઉપલેટા શહેરના જૂના પોરબંદર બાયપાસ રોડ ઉપર આવેલ સિયારામ હોટલ સામે ભાયાભાઈ નારણભાઈ ગાગલિયા અને વિજય કરસનભાઈ સોલંકી તથા તેના પિતા કરસનભાઈ અરસીભાઈ સોલંકીએ કુહાડી તથા લાકડીના જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જે બાદ નારાયણભાઈને 108 મારફત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો જે બાદ તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી વિજય સોલંકી તથા ઇજાગ્રસ્ત ભાયાભાઈ ગાગલિયા બંને સગા સાડુભાઈ થાય છે. અગાઉ પણ બંને સાડુભાઈ વચ્ચે માથાકૂટ થયેલ હતી, ત્યારે પણ મોટા પ્રમાણમાં માથાકૂટ થઈ હોવાની વાત જાણવા મળી છે. આજરોજ ઉપલેટામાં જૂના પોરબંદર રોડ નંદકિશોર પાન સામે ઈજા પામનાર ભાયાભાઈ નારણભાઈ ગાદલિયા રહે કમલેશ્વર મહાદેવ મંદિર પાસે ઉપલેટાવાડાની ઉપર આ કામના આરોપીઓ વિજયભાઈ ઉર્ફે ઢગી, કરશનભાઈ સોલંકી તથા કરશન અરસીભાઈ સોલંકી નામના ઈસમોએ તીક્ષણ હથિયાર અને લાકડી વડે હુમલો કરી શરીરના વિવિધ ભાગો ઉપર ઈજા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે. એ બાબતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. આરોપીઓને પકડી પાડવા માટેની તજવીજ ચાલુ છે.